હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ 4, ટીક ટીક ટીક. જો હવે ગયા પીરિયડમાં આપણે ઘડિયાળ વિશે થોડી સમજૂતી લખી હતી અને બીજી સમજૂતી બાકી છે, આજે લખી છે તો આપણે બોર્ડ ઉપર સમજીશું. બરાબર, ગયા પીરિયડમાં આપણે લખાયું હતું કે સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. ઘડિયાળમાં 1 થી 12 સુધી અંકો લખેલા હોય છે, જે ગુજરાતી, અંગ્રેજી કે રોમન અંકો, બરાબર, આ 3 ભાષામાં લખેલા હોય છે. હવે જો ઘડિયાળમાં કુલ 3 કાંટા હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. સૌથી નાનો કાંટો હોય એને કલાક કાંટો કહેવાય, સૌથી મોટો કાંટો છે એને મિનિટ કાંટો કહેવાય, અને એક કાંટો ઘડિયાળમાં એવો હોય છે જે ખૂબ જ ઝડપથી ફરે છે એને સેકન્ડ કાંટો કહેવાય. બરાબર, હવે બોર્ડ પર ધ્યાન આપો. હવે પછીના પ્રેડમાં આપણે ઘડિયાળ લાવીને તમને બતાવીશું કે ક્યાં પહોંચે ત્યારે 1 સેકન્ડ થાય, ક્યાં પહોંચે ત્યારે 1 મિનિટ થાય, બરાબર, અને ક્યાં પહોંચે ત્યારે 1 કલાક થાય. પછી ઘડિયાળ પછી ફરીથી એ રાત્રે 12 ઉપર આવે ત્યારે 12 કલાક થયા કહેવાય. બરાબર, એટલે કલાક કાંટો 12 પરથી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે કલાક કાંટો ત્યારે 12 કલાક થયા કહેવાય. હવે જુઓ, 24 કલાક વાળી ઘડિયાળમાં રાત્રિના 12 કલાક થી બપોરના 12 કલાક માટે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 એમ બોલાય અને એમ લખાય. બરોબર, 24 કલાક વાળી ઘડિયાળ એટલે કઈ ઘડિયાળ? જે કોમ્પ્યુટરાઇઝ આવે છે ને, નંબરિયા વાળી એ ઘડિયાળ. બરોબર, ડિજિટલ. જ્યારે બપોરના 1 કલાક થી રાત્રિના 12 કલાક માટે 13, 14, 15, 16, 24 અથવા 00 લખાય. જો હવે બપોરના 1 કલાક થી બપોરે 12 વાગે પછી 1 વાગે તો એ કોમ્પ્યુટરાઇઝ ડિજિટલ ઘડિયાળમાં 13 લખેલા આવશે, 2 વાગે તો 14 લખેલા આવશે. જો હવે તમે ટીવી જુઓ છો ને વિદ્યાર્થીઓ, તો ટીવીમાં તમે 12 વાગ્યા પછી ચાલુ કરશો, આજે બપોરે 12 વાગ્યા પછી 1 વાગે એટલે એમાં 13 લખેલા આવશે, પછી 1:30 વાગે એટલે 13:30 લખેલા આવશે. તમે આજે બધા જોજો કે બપોરના 1 કલાક થી રાત્રિના 12 કલાક સુધી એ ટીવીમાં કયો ટાઈમ લખેલો આવે છે, તો આ રીતનો ટાઈમ લખેલો આવશે કે 13, 14, 15, 16 એ રીતે લખેલું આવશે. 11 વાગશે તો 23 લખેલા આવશે. બરાબર, એટલે તમારે આજે ટીવીમાં જ્યારે ટીવી જુઓ ત્યારે ચેક કરવાનું છે કે આ ટાઈમ લખેલું આવે છે કે નહીં. બરાબર, હવે લીપ વર્ષ. તો લીપ વર્ષ કોને કહેવાય? તો જે વર્ષને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. બરાબર, તો જે વર્ષને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવાય. તો આપણે સૌથી પહેલા એક ઉદાહરણ લખ્યું છે કે 2000 ભાગ્યા 4. તો હવે આને 4 વડે ભાગી શકાય છે કે નહીં આપણે જોઈશું. તો જો હવે અહીંયા 2 છે, બરાબર, એ 4 કરતા નાના છે એટલે 2 સંખ્યા આપણે લેવી પડે, તો 20. હવે 4 ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો 4 × 5 = 20. બરાબર, હવે બાદબાકી કરીએ, 0 ની 0, 2 માંથી 2 જાય તો 0. હવે આ 2 શું વધી છે? 2 શું નીચે ઉતારીને 2 શું પર ચડાઈ જાય. બરાબર, એટલે આયો કયો? ભાગાકાર 500. બરાબર, શેષ વધી નથી એટલે આ 2000 નું વર્ષ કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. બરાબર, હવે
છે.
સૌથી પહેલો વાર રવિવાર પછી બીજો વાર સોમવાર ત્રીજો વાર મંગળવાર ચોથો વાર બુધવાર પાંચમો વાર ગુરુવાર છઠ્ઠો વાર શુક્રવાર અને સાતમો વાર શનિવાર બરોબર આમ એક અઠવાડિયાના કુલ સાત દિવસો છે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સૌથી પહેલો અઠવાડિયાનો સૌથી પહેલો વાર કયો છે રવિવાર સૌથી છેલ્લો વાર શનિવાર ત્રીજો વાર મંગળવાર હવે બુધવાર પછી કયો વાર આવે તો ગુરુવાર મંગળવારની પહેલા સોમવાર બરોબર આ રીતે આડી અવળી આમાંથી ખાલી જગ્યાઓ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે હવે આપણે જોઈશું માસનું નામ અને દિવસો અંગ્રેજી મહિનાના નામ અને તેના દિવસો કેટલા હોય છે એ હવે આપણે બોર્ડ પર જોઈશું હવે કેલેન્ડર પ્રમાણે મહિનાના નામ અને તેના કેટલા દિવસો છે આપણે અહીંયા લખવાનું છે હવે દિવસો ગણવાની એક સરળ રીત છે એ હું તમને અહીંયા બતાવું છું સૌથી પહેલાં આપણે મહિનાના નામ લખી દઈએ બરાબર તો અંગ્રેજી મહિનાના નામ દરેક વિદ્યાર્થીઓને આવડતા જ હશે બરાબર પહેલો મહિનો કયો છે તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી પછી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને છેલ્લે હશે ડિસેમ્બર બરોબર હવે એક વર્ષના કુલ 12 મહિના છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર હવે જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો છે કેવી રીતે શોધવાનું છે તો જો હવે દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપે આવી રીતે બધા પોતાનો હાથ આમ વાળી લે બરાબર એમાં જો આ ઊંચો ટેકરાવાળો ભાગ આવે છે ખાડાવાળો ભાગ આવે છે ટેકરાવાળો ભાગ આવે છે ખાડાવાળો ભાગ આવે છે બરાબર જે ભાગ ઊંચો હોય એ 31 દિવસ ખાડાવાળો ભાગ હોય ત્યાં 30 દિવસ તો સૌથી પહેલાં જાન્યુઆરી તો એમાં ટેકરાવાળો ભાગ છે એટલે એના કેટલા દિવસ હોય 31 બરાબર હવે ફેબ્રુઆરી મહિનામાં જો અહીંયા 30 આવે છે પણ 30 લેવાના નથી કારણ કે ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે એટલે આપણે લખી દેવાનું ફેબ્રુઆરીના 28 અને લીપ વર્ષ હોય ત્યારે 29 એટલે 28 કે 29 બરાબર તો હવે જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરી હવે પાછો માર્ચ એમાં ઊંચો ભાગ આવ્યો એટલે 31 દિવસ પછી એપ્રિલ 30 બરાબર પછી મે ઊંચો ભાગ છે એટલે 31 પછી જૂનમાં ખાડાવાળો ભાગ એટલે 30 પછી જો જુલાઈમાં પણ ટેકરો છે એટલે 31 બરાબર હવે જુલાઈ પછી અહીંયા આવ્યો ઓગસ્ટ એમાં પણ ટેકરાવાળો ભાગ છે એટલે પણ 31 દિવસ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર એના 30 દિવસ પછી ઓક્ટોબર ટેકરાવાળો ભાગ એટલે 31 દિવસ પછી નવેમ્બરમાં ખાડાવાળો ભાગ એટલે 30 દિવસ ડિસેમ્બરમાં ટેકરાવાળો ભાગ એટલે 31 દિવસ બરાબર જે ભાગમાં ખાડો આવે એ 30 દિવસ અને ઊંચો ટેકરાવાળો ભાગ આવે એના 31 દિવસ આ રીતે તમે દિવસો ગણો તો તમારે ભૂલ પડશે નહીં
અને ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે બરોબર હવે કયા કયા મહિનાના 30 દિવસો હોય છે એ આપણે લખીએ ખાલી તમારે એટલું યાદ રાખવું પડે કે કયા કયા મહિનાના 30 દિવસ હોય છે પછી એ સિવાયના જે મહિના વધે એ બધા 31 દિવસના સૌથી પહેલા લખીશું કે ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસ હોય છે બરાબર હવે 30 દિવસ વાળા મહિના જો હવે આ 31 છે 28 કે 29 છે આ 31 છે તો 30 દિવસ વાળો એપ્રિલ બરાબર પછી મેના 31 પછી જૂન બરાબર હવે જુલાઈ અને ઓગસ્ટ એવા મહિના છે જે પાસ પાસેના મહિના છે કે બંનેના 31 દિવસ હોય છે પછી સપ્ટેમ્બર પછી નવેમ્બર બરાબર એટલે એપ્રિલ જૂન સપ્ટેમ્બર નવેમ્બર આ ચાર મહિનાના 30 દિવસ હોય છે બરાબર એ સિવાયના જે મહિના વધે એ બધા 31 દિવસ હવે આને તમારે સરળ રીતે યાદ રાખવું હોય તો કેવી રીતે રાખવાનું તો પહેલા પહેલા અક્ષર લખી લેવાના એ જુ સ ન એજ્યુસન ખાલી એજ્યુસન યાદ રાખો એટલે તમને ખબર પડી જાય કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિનાના 30 દિવસ હોય છે ફેબ્રુઆરીમાં આ તો 28 કે 29 હોય છે અને એ સિવાયના જે મહિના વધે એના 31 દિવસ બરાબર તો કયા કયા આવશે કે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાના 31 દિવસ હોય છે બરાબર જો હવે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર આ સાત મહિનામાં 31 દિવસ હોય છે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિનામાં 30 દિવસ હોય છે અને ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય છે સાત ને ચાર 11 11 ને 12 એમ 12 મહિના બરાબર એક વર્ષ પૂરું થઈ જાય બરાબર હવે જુઓ હવે